कॉम्पिटिटिव एग्जाम्स की बुक्स में 40% डिस्काउंट कहाँ मिलता है? आपके सवाल का जवाब है जीवी बुक्स मॉल, सेक्टर 6, गांधीनगर। जी हाँ दोस्तों, यहाँ पे मिलेगा आपको अप टू 40% डिस्काउंट, और स्पेशल ऑफर्स के दौरान और भी डिस्काउंट मिल सकता है। और अगर आप गांधीनगर में नहीं हैं तो चिंता ना करें, क्योंकि हमारी वेबसाइट gvbooks.in पर भी आपको मिलेगा अप टू 40% डिस्काउंट, और हर एक ऑर्डर पर 5% कैशबैक तो एक्स्ट्रा मिलेगा। और अगर ऑफर्स के दरमियान आपने ऑनलाइन ऑर्डर किया है तो समझ लीजिए इतना फायदा होगा कि आप कभी सोच भी नहीं सकते। तो दोस्तों, इससे सस्ता आपको कभी नहीं मिलेगा, कहीं नहीं, कभी नहीं। तो आज ही विजिट करें जीवी बुक्स मॉल, सेक्टर 6, गांधीनगर, या फिर ऑनलाइन ऑर्डर करें gvbooks.in पर। हैप्पी शॉपिंग। नमस्कार विद्यार्थी मित्रों, हूँ गुजराती विद्यार्थी ने यूट्यूब चैनल पर आप सबनो हार्दिक स्वागत करूँ छू। ગુજરાતની લોક સંસ્કૃતિને અનુરૂપ આવેલું નવું પુસ્તક ગુજરાત કલા અને સંસ્કૃતિ દર્શનના લેખક વિપુલ સર માળી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આજે એમની સાથે થોડી ચર્ચા કરીએ। પ્રથમ તો હું ગુજરાત વિદ્યાર્થી યુટ્યુબ માધ્યમથી તમે મને વિદ્યાર્થીઓને મળવાનો મોકો આપ્યો એ બદલ ગુજરાત વિદ્યાર્થીની ટીમને હું એક ધન્યવાદ માનું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે જેથી કરીને મને વિદ્યાર્થીઓને સોશિયલ માધ્યમ થ્રુ મળવાનો મોકો આપ્યો। અને મારો ટૂંકમાં પરિચય આપતા, હું મારું નામ વિપુલ કુમાર માળી, ડીસાનો વતની છું, બનાસકાંઠાથી, અને વર્તમાન હું એડહોક લેક્ચરર તરીકે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ફરજ બજાવું છું, અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વર્ગો ક્લાસોમાં હું લેક્ચરર તરીકે ફરજ બજાવું છું। અને જે કલા અને સાંસ્કૃતિક દર્શન પુસ્તક જે લખ્યું છે એમાં સંસ્કૃતિ વિશે, સાંસ્કૃતિકના વિશેષ જ્ઞાન જે મારામાં રહેલું છે એવું વિદ્યાર્થીઓ તરફ વહેતું કરું છું। સાહેબ, વિદ્યાર્થી મિત્રોને એ જણાવો કે આ પુસ્તક બનાવવામાં ક્યાં ક્યાં સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ થયો છે? જી, સાંસ્કૃતિક વારસો એટલે કે ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા હોય, જે ક્લાસ 1 થી કરી અને ક્લાસ 3 સુધી, જેમાં દરેક ટોપિકમાં એક સિલેબસમાં સાંસ્કૃતિક વારસાનો એક ટોપિક રહેલો જ હોય છે, જેમાં જે માનીએ તો સાંસ્કૃતિક વારસો એટલે કે આપણી જે ગુજરાતની સંસ્કૃતિ છે એ બહોળા પ્રમાણમાં વિકસેલી છે, બરાબર। ગુજરાતમાં અવારનવાર દરેક પચરંગી પ્રજા આવેલી છે, બરાબર, અને આ પ્રજાની દરેક સંસ્કૃતિ વિકસિત હોવાથી જેનું સંદર્ભ ગ્રંથ એટલે કે એનું સાહિત્ય પણ બહુ વિશાળ છે, ત્યારે વિદ્યાર્થીઓને કયો સંદર્ભ કેટલો વાંચવો એની થોડીક સાંસ્કૃતિક બાબતે આગળ ઊભી રહેતી હોય છે, કેમ કે પરીક્ષામાં કેટલું વાંચન અને કેવું વાંચન આ એક્યુરેસી ખૂબ જ જરૂરી છે। ત્યારે પુસ્તક બનાવવામાં અમે જે ગુજરાત સરકારનું ગ્રંથ નિર્માણ બોર્ડ, માહિતી વિભાગ, વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન અને સોશિયલ માધ્યમથી જે ઊંડાણપૂર્વક એટલે કે સંસ્કૃતિને નીચોડીને એક પુસ્તકમાં આંતર એટલે કે હૃદયસ્થથી રેડ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓને દરેક પુસ્તકો શોધવાની જરૂર ના પડે, પણ બધું એટલે કે દરેક ગુજરાત સરકાર જે સંદર્ભ ઉઠાવે છે એ દેશ દરેક સંદર્ભ ગ્રંથ એમને પુસ્તકમાંથી મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, વિપુલ સરે આપણને જણાવ્યું કે એમનું પુસ્તક ક્યાં ક્યાં સંદર્ભ ગ્રંથોના આધાર પર બનેલું છે। હવે આપણે સર જોડેથી એ માહિતી લઈશું કે આ પુસ્તક વિદ્યાર્થી મિત્રો એટલે કે તમને કેવી રીતે ઉપયોગી નીવડશે? જી હા, જેમ મેં અગાઉ કીધું એમ જ કે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ જે ક્લાસ 1 થી કરી અને ક્લાસ 3 સુધી, દરેક પરીક્ષાના સિલેબસમાં સાંસ્કૃતિક વારસો નો મુદ્દાઓનો સમાવેશ થયેલો જ હોય છે, બરાબર, એટલે આ વિષય સ્કીપ કરી શકાતો જ નથી, બરાબર। ત્યારે વિદ્યાર્થીઓને આનો જે ગુજરાતની સંસ્કૃતિ છે જેમાં અલગ અલગ સમુદાયો આવીને પ્રસરેલા હોવાથી એક સંસ્કૃતિ વિશાળ ફેલાયેલી છે, બરાબર, ગુજરાતની, તો તેના સ્વરૂપે વિદ્યાર્થીઓને એક સાહિત્યનું વિસ્તૃત વધારે હોવાથી એમને કેટલું વાંચવું ને એ પરીક્ષાના ઓછા સમયમાં એ વાંચન થઈ શકતું નથી હોતું, એ દરમિયાન એમને એક એવું પુસ્તકની જરૂર હોય છે કે જે ઓછા સમયમાં એમને વધુ એક્યુરેસી આપી શકે, જે પરીક્ષાઓમાં દરેક પુસ્તક ખોલવા કેમ કે બીજા પણ વિષયો હોય છે
પરીક્ષાના સિલેબસમાં જેમને પણ પ્રાધાન્ય આપવાનું હોય છે વિદ્યાર્થીઓને, એટલે દરેક વિષયને પ્રાધાન્ય આપવા જતાં એમની જોડે સમય બહુ ઓછો બચે છે પરીક્ષા આપતા, ત્યારે એ દરેક સંદર્ભ ગ્રંથો એટલે કે સાહિત્ય સ્વરૂપે સંસ્કૃતિના દરેક સંદર્ભ ગ્રંથોનો વાંચન નથી કરી શકતા હોતા, એટલે એ માટે એમને બધાએ સંદર્ભ ગ્રંથોનું એક જ પુસ્તકમાં રિલેટેડ સ્ત્રોત એટલે કે ફેક્ટ માહિતી મળી જતી હોય તો એમને એક પુસ્તક વાંચવામાં સરળતા રહે, પણ એમને સરળતા પણ રહે અને એમને જે માધ્યમ જોઈએ છે એ માધ્યમ પણ મળી રહે, અને પ્લસ બીજો એમને એ ફાયદો કે એમને એક સમયની બચત થાય જેથી કરીને પરીક્ષા આવતા પહેલાં એ લોકો રિવિઝન કરી શકે. જેવી રીતે સાહેબ તમે જણાવો કે ગુજરાતની લોક સંસ્કૃતિ ખૂબ જ વિશાળ હોવાથી રાત થોડી અને વેશ જાજા જેવી પરિસ્થિતિ સર્જાય છે, તો આ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને કેવી રીતે વાંચન કરવું જોઈએ? હા, ટૂંક સમયમાં એટલે તો મેં તમને અગાઉ કીધું એમ જ કે એમને દરેક વિષયોને પ્રાધાન્ય આપવાનું હોય છે, બરોબર. કોઈ એક જ વિષય એવો નથી હોતો કે જે પરીક્ષા આપીને એક જ વિષયમાં ઊંડાણપૂર્વક વાંચી લીધું એટલે પાસ થઈ જવાય, પણ દરેક વિષયને પ્રાધાન્ય આપવાનું હોવાથી. અને બીજો પ્રશ્ન એ કે રહી વાત સાંસ્કૃતિક વારસાની, તો સાંસ્કૃતિક વારસાના બહોળા બધા સંદર્ભો ઉપલબ્ધ છે અને અધર પ્રાઇવેટ પબ્લિકેશનના પણ પુસ્તકો ઉપલબ્ધ છે, એટલે એમને એક મગજમાં કન્ફ્યુઝન ઊભું થતું હોય છે કે આ પરીક્ષા દિવસ આપણે કેટલું વાંચીએ, બરાબર. તમે કીધું એમ જ કે રાત થોડીને વેશ જાજા જેવી જ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, સાચી વાત છે. જેમને રાતો પણ અને દિવસ પણ બંને એક કરી અને સંપૂર્ણ 12-15 કલાકનું વાંચન કરવું જરૂરી હોય છે. સાહેબ તમે જે રીતે વાત કરી કે બધા વિષયોને ધ્યાનમાં લઈને વાંચવાનું અને પ્લસ જે કીધું કે સાંસ્કૃતિક વારસામાં, તો આ વિષય પર વિદ્યાર્થીઓને સૌથી વધારે કન્ફ્યુઝન થતું હોય તો સૌથી સરળ રીતે સાંસ્કૃતિક વારસો યાદ કઈ રીતે રાખી? હા, બહુ મસ્ત ક્વેશ્ચન છે, વિદ્યાર્થીઓને અગવડ પડતો ક્વેશ્ચન છે. જે વિદ્યાર્થીઓને આ બાબતમાં એ ધ્યાન દોરવું જરૂરી છે કે સાંસ્કૃતિક વારસો એ વાંચતા હોય ત્યારે એ પણ એક સાંસ્કૃતિક રીતે જ પણ જીવતા હોય છે, કલ્ચરમાં પોતાની અલગ અલગ સમજ, ધારો કે અલગ અલગ આપણે ગુજરાતના પ્રદેશ, તળ ગુજરાત છે, કાઠિયાવાડ છે, આપણું ઉત્તર ગુજરાત છે, બરોબર. દરેક જગ્યાએથી દરેક વિદ્યાર્થીઓ આવતા હોય એટલે પોતપોતાની સંસ્કૃતિમાં એમની લોકબોલી હોય છે, બરોબર. કાઠિયાવાડની આપણી લોકબોલી બધાની મીઠી લાગતી હોય છે, બરોબર. પછી સુરતી બોલીમાં સુરતના વિદ્યાર્થીઓ એ બાજુના તળ ગુજરાતના વાતો કરતા હોય, એટલે સંસ્કૃતિમાં એ અમુક પ્રશ્ન તો તેમને ત્યાંથી જ ક્રિએટિવ થતા હોય છે, બરોબર. એટલે એ સંસ્કૃતિને રિલેટેડ થઈ જાય છે, એટલે એ સંસ્કૃતિમાં તો એમને વધારે ખ્યાલ આવતો જ હોય છે, પણ સંસ્કૃતિમાં રહીને એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને સરળ રીતે આ વિષય કઈ રીતે યાદ રાખવો, તો સરળ રીતે કઈ રીતે યાદ રાખવો એ પ્રમાણે વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વારસો પોતે એક સાંસ્કૃતિક વારસામાં પોતાનું જીવન નિર્વાહ કરીને યાદ રાખી શકે. જેમ કે હવે દરેક તિથિઓ આવતી હોય છે, બરાબર. જેમ કે આપણે અગાઉ જ અષાઢી બીજ આવી રહી છે, બરાબર. અષાઢી બીજ છે તો હવે અષાઢી બીજે કયો મેળો ભરાય છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રને આ અષાઢી બીજ ઉપરથી તહેવાર ગયો હોય તો એક તો એમનું કરંટ બેચ પણ ઉપસી આવતું હોય કે અત્યારે ચોમાસાની સિઝન શરૂઆત થઈ છે તો વર્તમાન મેળાઓ પણ વધારે ભરાશે, બરાબર. એટલે એ અનુરૂપ એમને એ રિલેટેડ થઈ જાય કે આપણને અષાઢી બીજનો મેળો છે, બરાબર. કયા કયા આપણે ધર્મને પ્રાધાન્ય વધારે આપે છે, કયા ભગવાનને અનુરૂપ, જેમ કે નકળંક ભગવાનને અષાઢી બીજનો મેળો ભરાતો હોય છે, બરાબર. તો આ મેળો ક્યાં ભરાય છે, એટલે આ એક તિથિ મુજબ પણ એમને પ્રશ્ન ઉત્પન્ન થતો હોય છે, એટલે રોજબરોજની જે તિથિઓથી પણ એમને સાંસ્કૃતિકના પ્રશ્નો મેળવતા હોય છે, એટલે આવી રીતે પોતાના. પછી એક મેળો ભરાયો છે તો એ મેળાની આજુબાજુ કયા મંદિરો છે, એટલે એક સ્થાપત્ય પેલા પણ વિકસી આવે છે, પ્લસ કોઈ મંદિર વિશે આપણે વાંચ્યું છે એ મંદિરની શૈલી કઈ છે, પછી એ મંદિર કોણે બંધાયું છે, સ્થાપત્ય કળા એના ઉપરથી ચિત્રકળા ઉત્પન્ન થતી હોય છે, પછી કદાચ કાસ્ટનું પણ એમાં કાસ્ટ કામ કરેલું હોય છે, એટલે એક એક વસ્તુ તમે એક ટોપિક વાંચતા હોય ત્યારે એના અંદરથી સંસ્કૃતિને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, જે તમે એક પ્રશ્ન રિલેટેડ પણ આ રીતે તૈયારી કરી શકો જેથી તમને સરળ પડે, બીજું યાદ રાખવાની જરૂર ન પડે, આવી રીતે તૈયારી કરી શકાય છે. જેવી રીતે સાહેબ તમે વાત કરી કે ગુજરાતમાં બહુ બધા લોક મેળાઓ હોય છે, બહુ બધા તહેવારો આવતા હોય છે, ઘણી બધી બોલીઓ બોલાય છે, તો આવા સાંસ્કૃતિક વારસાના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો નાની મોટી ભૂલો કરતા હોય છે, તો એવી કોઈ સરળ રીત કે જેમાંથી વિદ્યાર્થીઓ ભૂલો ના બરાબર કરી શકે અથવા તો સરળ રીતે યાદ રાખી શકે? હા, વિદ્યાર્થી મિત્રોને આ મેળાઓના અને દરેક
एक्जाम में एक मेळानो प्रश्न तो होय छे, केम के सिलेबस में जे सांस्कृतिक वारसो अने स्थापत्य नो अभ्यासक्रम आपेलो ज होय छे, एटले आ अभ्यासक्रम में दरेक जेम के मेळावानो छे, स्थापत्यनो छे, चित्रकलानो छे, लोक समुदायनो छे, आदिवासी संस्कृति छे, एटले आवा बधा जे मुद्दाओ छे सांस्कृतिक वारसाना, आ दरेक मुद्दाओमांथी एक एक क्वेश्चन એ નીકળતા હોય છે. એમાં મેળો તો ખાસ જ હોય છે કે જે દરેક એક્ઝામમાં એક પ્રશ્ન મેળાનો હોય છે. તો વિદ્યાર્થીઓને આ મેળો કઈ રીતે યાદ રાખવો સરળ રીતે, તો એના માટે છે ને એમને એક તો કોઈ મેળો આવે તો યુટ્યુબ માધ્યમથી પેલું મેળાનું નિદર્શન કરી શકે, જેથી જુએ તો એમને વધારે યાદ રહે, બરોબર. અને પછી એ મેળાની તિથિ અને સ્થળ એ પૂછતા હોય છે, જેમ કે આપણે તરણેતરનો મેળો ભરાય છે જે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ નો મેળો ભરાતો હોય છે, તો છઠ પછી બીજા દિવસે પણ સાતમ નો પણ કઈ જગ્યાએ મેળો ભરાતો હશે. તો આવી રીતે એવી રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખી શકે કે આપણે ચોથ પાંચમ છઠ ના તરણેતરના મેળામાં ગયા હતા, બરોબર. પછી હવે સાતમ નો પણ બીજો મેળો માણવાની ઈચ્છા છે, તો સાતમ નો પણ મેળો એટલે કે સાતમ આઠમ એક રાપરમાં રવેચી નો મેળો પણ ભરાય છે, એટલે એ લોકો એ રીતના પોતાને સેટઅપ કરીને યાદ રાખી શકે કે હેડો ચલો ચોથ પાંચમ ને છઠ ના આપણે તરણેતર ના મેળામાં જઈએ અને ત્યાંથી પાછા કચ્છમાં રાપર ના મેળામાં જઈ આવશું, એટલે આવી રીતના કયો મેળો નજીક ભરાય છે, બરોબર. એટલે આવી રીતે વિદ્યાર્થીઓ તૈયારી કરે તો એમને સરળ રીતે યાદ પણ રહે છે. આજકાલ લેવાતી સાહેબ પરીક્ષાઓમાં એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે જે પેપર સેટ કરતા અથવા તો પેપર નીકળતો હોય તો પેપર નીકાળનાર હોય એ પ્રશ્નોને ટ્વિસ્ટ કરીને પૂછે છે, બદલીને પૂછે છે. તો મતલબમાં એવી પરિસ્થિતિઓમાં સ્ટુડન્ટને કઈ રીતે યાદ રાખવું જોઈએ કે હા હવે પેપર સેટરોનું એવું છે કે એમને અગાઉ પાછળ પૂછાયેલા ઘણા બધા પેપરોનો સંદર્ભ લીધેલો હોય છે, એકનો એક પ્રશ્ન રિપીટ ના કરે પણ એ પ્રશ્નને થોડો ટ્વિસ્ટ કરી નાખે, બરોબર. જેમ કે પૂછતા હોય છે કે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે, બરોબર. તો આવો પ્રશ્ન પૂછતા હોય કે તરણેતરનો મેળો સુરેન્દ્ર જિલ્લામાં ભરાય છે, તો પછી એ પ્રશ્નને થોડો ટ્વિસ્ટ કરી નાખે કે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ ના રોજ કયો મેળો ભરાય છે સુરેન્દ્રનગરમાં, અને સુરેન્દ્રનગરના ચાર મેળાઓ આપે, બરોબર. તો આપણને એ તો ખબર છે કે સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો ભરાય છે, પણ એમાં આપણને પેલી તિથિથી પ્રશ્ન પૂછી નાખ્યો. તો આવી રીતે એ લોકો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછતા હોય છે, બરોબર. તો આ પ્રશ્નોનો છે તો તમે મેળાને મેં કીધું અગાઉ એમ જ, તો તમે આવી રીતે યાદ રાખો, એમનું સ્થળ યાદ રાખો, પછી એ કઈ તિથિએ ભરાય છે યાદ રાખો અને એની એક વિશેષતા યાદ રાખો, એટલે તમને મેળો સંપૂર્ણ યાદ રહી જાય. એટલે આવી રીતે સાંસ્કૃતિક વારસાના દરેક ટોપિકમાં આવી રીતે, ધારો કે કોઈ લોક સમુદાયમાં તમે લોક સમુદાયનો ટોપિક વાંચો છો અને આ ટોપિકને તમારે યાદ રાખવો છે, તો તમે એક તો કયા સમુદાયમાંથી તમે આવો છો એટલે તમારી સંસ્કૃતિ તો તમને ખબર જ છે, સાથે તમારો મિત્ર તૈયારી કરતો હોય એ પણ એક આગવી સંસ્કૃતિ, એ આગવા એક લોક સમુદાયમાંથી આવતો હોય છે, બરોબર. તો એમને પણ પોતાના રીત રિવાજો હોય છે, બોલીઓ હોય છે, પહેરવેશ દરેક સમાજનો અલગ અલગ હોય છે, તો એ પહેરવેશ ઉપરથી આપણે ઓળખી જઈએ. જેમ કે આપણે કોઈક વિસ્તારમાં જઈએ તો આપણે વ્યક્તિને ઓળખી પાડીએ કે આ વ્યક્તિ છે એ કાઠિયાવાડનો છે, આ વ્યક્તિ છે ઉત્તર ગુજરાતનો દેખાય છે, એ કેવી રીતે ઓળખીએ આપણે, એમની બોલી ઉપરથી અથવા એમના પહેરવેશ ઉપરથી, બરોબર. તો આવી રીતે એ બોલી અને પહેરવેશના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ છે ને એ તમે તમારા એક શું કહેવાય પબ્લિક પ્લેસ વચ્ચેથી પણ આ પ્રશ્નો ઉપાડી શકતા હોય છો. આદિવાસી સંસ્કૃતિ વાંચતા હોય તો, બરોબર, તો આદિવાસીઓને સૌથી વધારે તો એ લોકો પોતાના વાદ્ય અલગ હોય છે, એ લોકો પોતાની આગવી સંસ્કૃતિ એટલે કે પ્રકૃતિ પ્રેમી સંસ્કૃતિ જીવતા હોય છે, બરોબર. તો એ પ્રકૃતિને પણ દેવ માનતા હોય છે, બરોબર. જેમ કે એ લોકો તાડના વૃક્ષને દેવ માને છે, બરોબર. એટલે આ સંસ્કૃતિના એ જે સંસ્કૃતિ મુજબ તમે વાંચતા હોય તો એ લોકોની થોડી કલ્પના કરો કે એ લોકો કઈ રીતના જીવતા હશે. તો આવી રીતના પણ તમે એક સરળ રીતે યાદ રાખી શકો છો, જે તમે એમને અનુરૂપ થઈને યાદ રાખી શકો છો. તો ખૂબ જ સરસ જે વિપુલ સરે આપણને જણાવ્યું કે બદલાયેલા પ્રશ્નો બીજું કઈ નથી હોતું, આપણી આસપાસ રહેલું જ ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવેલું હોય છે, બરોબર સાહેબ. તો હવે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રોને જોડણીના સ્વરૂપમાં પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોને મૂંઝવણમાં મૂકી દેતા હોય છે, તો જોડણી પ્રકારના જોડણી સ્વરૂપના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોને કેવી રીતે સરળતાથી યાદ રાખી શકાય? જી હા, સરસ ક્વેશ્ચન છે. તો આમાં એવું હોય છે કે જોડકા સ્વરૂપે ક્વેશ્ચન પૂછાય છે, બરોબર, દરેક એક્ઝામમાં. ત્યારે જોડકામાં એ બી સી ડી અને સામે જોડકાને જોડવાના એ બી સી ડી આપતા હોય છે, એક બે ત્રણ ચાર કરીને. ત્યારે વિદ્યાર્થીઓને
क्वेश्चन में चार चार जोड़का तो क्वेश्चन नहीं आवड़त जम के एमने एक बे क्वेश्चन एक बे जोड़का जोड़ता आवड़े पर बाकी ना बे जोड़का नहीं आवड़ता बीजू जोड़कू नहीं आवड़त होत तो विद्यार्थी ने आम ये लांबो समय विचार काढ़ी देता हो प्रश्नों में जेथी करीने शू कहवा उतावल एक परीक्षा में टूंका समय में प्रश्न जवाब आपवानो होय छे ओछा समय में जेथी एक उतावल में नानी मोटी भूलो थती होय छे जोड़का ने पाछू ऊपर जोड़कू जोड़ी अने नीचे ए बी सी डी में ए नू बी बी नू सी सी नू डी एवं रीते चार ऑप्शन आप क्वेश्चन लांबो थी जो हो जोड़का ने सरल रीते कई रीतना जोड़व बराबर तो आ सरल रीते जोड़वा में एमने एक जोड़कू आवड़े बराबर धारो कि ए क्वेश्चन पूछायो छे आपने के पालोदर नो मेळो क्यां भराय छे तो ऑप्शन आ बाजू चार जिल्लाओना कोई आपेला होय सुरेन्द्रनगर मेहसाणा पाटण बराबर पछी आ बाजू वराणा नो मेळो क्यां भराय छे अने आ बाजू बीजो क्वेश्चन आपेलो होय तो पाटण पछी बराबर बनासकाठा तो आवी रीते क्वेश्चन अने ए जोड़कामां ज एमनो जवाब रहेलो होय छे त्यारे एमने एक ज खबर छे के पालोदर नो मेळो मेहसाणामां भराय छे बराबर तो एमने ए क्वेश्चन जोड़ी नाखे अने ए नो सी एटले के एम पालोदर नो मेळो छे अने सी मां मेहसाणा आपेल छे तो ए मां सी જોઈ અને સીધું ઓપ્શનમાં જોઈ લે કે એ માં સી ઓપ્શનમાં કયું છે એટલે એ સી એ માં સી દેખાય અમને તો એ ક્લિયર કરી અને બીજા બધા ઓપ્શનો કટ કરી નાખે છે કે બીજા કોઈમાં એ માં સી નથી ને તો બસ બીજા કોઈમાં એ માં સી ન દેખાય તો એ જ ઓપ્શન હોય એટલે અમને બીજા જોડકા જોડવાની જરૂર રહેતી નથી એટલે આવી રીતે એક્યુરેસી રાખી અને ક્વેશ્ચનનો સરળ રીતે જવાબ આપી શકે છે જેથી કરીને એમને બીજું વાંચન ન કરવું પડે જો એનો એક એનો સી એક જ આવતો હોય અને એ બીજા માપેલો હોય તો પછી એક બીજો ક્વેશ્ચન આપતો હોય કે ખોડિયાર માતાનો મેળો પાટણમાં ભરાય છે બરોબર તો પછી એને જોઈ લે ધારો કે બી નું ડી મુજબ તો એ પણ આવતું હોય એટલે એકમાં જ આવતું હશે બીજા બધા નહીં આવતું હોય તો એ તરત એવી રીતે પ્રશ્નનો જવાબ એમને મળી જતો હોય છે ખૂબ જ સરળ રીત સરે જણાવી છે આપણને હવે આજકાલ કે જે સાહેબ એક્ઝામમાં પેપર પ્રશ્નો પૂછાતા હોય એમાં આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ પણ પ્રશ્નો પૂછાતા હોય છે હવે જે એ સંસ્કૃતિ તરફથી આવે છે એ લોકોને થોડો આઈડિયા હોય છે પણ જે લોકોને આદિવાસી સંસ્કૃતિ વિશે કઈ માહિતી નથી હોતી અથવા તો એ કલ્ચરને અનુરૂપ જાણ નથી હોતી એવા વિદ્યાર્થી મિત્રો આદિવાસી સંસ્કૃતિના પ્રશ્નો અથવા એનું કેવી રીતે યાદ રાખી શકે સરસ ક્વેશ્ચન છે સિદ્ધિભાઈ તો આદિવાસી સંસ્કૃતિનો દરેક એક્ઝામમાં એક પ્રશ્ન હવે બની રહ્યો છે જેથી કરીને પેપર સેટરો અને ગુજરાત સરકારનું એ માધ્યમ રહેલું છે કે આ સંસ્કૃતિને પણ વિકાસ થયો અને આ સંસ્કૃતિને જે આપણી ગુજરાતની એક આગવી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને પણ વિદ્યાર્થીઓ જાણે જે ભવિષ્યમાં થનાર અધિકારીઓ છે કર્મચારીઓ છે જેમને પણ આ સંસ્કૃતિમાં રહીને કાર્ય કરવાનું છે સરકારલક્ષી સેવાકીય કાર્ય કરવાનું છે જેથી કરીને એમને એ સંસ્કૃતિ જાણેલી હોય તો એમને એક અમુક જાતની અગવડ ન પડે બરોબર કે આ સંસ્કૃતિમાં એ સંસ્કૃતિના લોકો જીવતા એ આદિવાસી સંસ્કૃતિના લોકો છે એક પ્રકૃતિ પ્રેમી છે એમને પ્રકૃતિ પ્રત્યે વધારે પ્રેમ હોય છે જેમ કે એ લોકો વૃક્ષને પણ દેવ માનતા હોય છે પછી એ લોકો આવી રીતે નદી તળાવો ડુંગરને પણ દેવ માનતા હોય છે ડુંગરની પણ પૂજા કરતા હોય છે એટલે આ લોકોને શું એક પ્રકૃતિ પ્રેમી છે બરોબર અને આપણે હવે એ સંસ્કૃતિને કઈ રીતે સરળ યાદ રાખવી તો એ સંસ્કૃતિ મુજબ એ સંસ્કૃતિ તમે કીધું એમ કે એ સંસ્કૃતિ સમુદાયના જે વિદ્યાર્થીઓ હોય છે અને એ સંસ્કૃતિને જાણનાર હોય છે એમને તો એ વિષયનું જ્ઞાન હોય જ છે પણ જે જેમને આદિવાસી સંસ્કૃતિ સિવાયના વિદ્યાર્થીઓને જે તૈયારી કરી હોય અને એમને અનુરૂપ એમને વાંચન કરવું અને યાદ રાખવું હોય સરળ રીતે તો એ લોકોને થોડી અગવડ પડી છે કેમ કે આદિવાસી સમુદાયમાં એમના જે લોકબોલીના શબ્દો હોય છે એ થોડા સમજવા અઘરા પડતા હોય છે જેમ કે એ લોકો આપણે મંદિરને મંદિર જ કહીએ છીએ અને આદિવાસી સંસ્કૃતિમાં મંદિરને ઢાપુ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે આને કઈ રીતના યાદ રાખવું એટલે આપણે મંદિરે દર્શન કરવા ગયા હોય ત્યારે આપણે વાંચન તો કરવું જ હોય પણ આપણા મંદિરને પણ આપણે ઢાપુ કહીને બોલાવીએ કેમ કે આપણે પરીક્ષામાં જવાબ આપવાનો છે તો આવી રીતે એક સરળ રીતે આપણે પણ થોડી એ સંસ્કૃતિને વર્ણવીને આપણામાં આવી રીતે સરળ રીતે યાદ રાખી શકીએ છીએ જેવી રીતે સાહેબે આપણને આદિવાસી લોક સંસ્કૃતિને લોકબોલીના પ્રશ્નો કેવી રીતે યાદ રાખવા એની વિશે આપણને માહિતી આપી ગુજરાતમાં જેવી રીતે સાહેબ તમે વાત કરી કે હવેના પેપરમાં આદિવાસી સંસ્કૃતિનો પ્રશ્ન પૂછાય છે એવી જ રીતે લોકમેળાઓના પણ પ્રશ્નો હવે પૂછાય છે તો લોકમેળાઓના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોને કેવી રીતે યાદ રાખવા આદિવાસી સંસ્કૃતિમાં આપણે કહીએ એવું કહી માનીએ તો કે આદિવાસીમાં આદિવાસી સંસ્કૃતિમાં જે લોકમેળાઓ ભરાતા હોય છે તો સૌ પ્રથમ તો એ
प्रकृति प्रेमी प्रजाओ थी शहरों में ओछी रहे छे अने जंगली एटले के जंगलना विस्तार होय अने ए बाजू जे आपणे प्रकृतिनो विस्तार होय ए बाजू एमने रहेवू फावतू होय छे त्यारे ए लोकोने पहेलाना मुजब एमने कोई एटली बधी जरूर सगवड़ो ऊभी थती नथी होती जेथी ए लोको ए प्रकृतिना माणसो ए सौप्रथम तो ए मेळा स्वरूपे एक पोतानो बजार भरता बरोबर दरेक एक पोतानी आगवी ओळख बनावा माटे ए मेळामां जतो होय छे અને મેળાની મજા માણતો હોય છે એટલે આ રીતે એમના એક હાટ મેળાઓ ભરાતા પછી સ્વયંવરના મેળાઓ ભરાતા આદિવાસી સંસ્કૃતિમાં અને અત્યારે વર્તમાન પણ ભરાય જ છે એમના મેળાઓ એટલે એ મેળાઓને આપણે યાદ રાખવા હોય તો એમના મેળાઓ ખાસ કરીને એક તો હાટ મેળાઓ ભરાતા હોય છે અને બીજા સ્વયંવરના મેળાઓ તો ભરાતા હોય છે જેમ કે ગોળ ગધેડાનો મેળો છે એક એમની એક સંસ્કૃતિ પણ છે આદિવાસીઓની અને એક સ્વયંવર રૂપી કન્યા પસંદગીનો મેળો પણ છે એટલે એમને એક બે વસ્તુ ઊભી થતી હોય છે એક તો એમની સંસ્કૃતિ સચવાઈ રહે અને બીજું કન્યા પસંદગી એટલે કે જેમ આપણે પહેલાના સમયમાં પ્રાચીન સમયમાં જેમ સ્વયંવર યોજાતો એવી રીતે અત્યાર મોડર્ન સ્વયંવર યોજાય છે જે બધાની વચ્ચે રહીને યુવાન હોય સક્ષમ યુવાન જેમ કે આપણે ગોળ ગધેડાનો મેળો છે આ મેળામાં એક વાંસ મોટો ખાડો ખોદી અને ઊભો કરવામાં આવે છે અને વાંસ ઉપર એક ગોળની પોટલી મૂકવામાં આવે છે અને એ પોટલીને યુવાનો લેવા માટે ઉપર ચડતા હોય છે એટલે કે યુવાનમાં એક એવી સક્ષમતાની સ્પર્ધા યોજાતી હોય કે કયો યુવાન બળવાન છે જેથી કરીને જે યુવાન ગોળની પોટલી લઈ અને આવે એને કન્યા નીચે ઉભેલી કન્યાઓમાંથી કન્યા પસંદગીનો મોકો મળતો હોય છે એટલે જેવો યુવાન ઉપર ચડવાની કોશિશ કરતી હોય છે ત્યારે નીચેથી આદિવાસી સમુદાયની બહેનો છે એમને મોટા લાકડાથી લાકડા ફટકારવાની કોશિશ કરતી હોય છે એટલે એવું કહેવાય છે કે એ લોકો આવો માર સહન કરીને પણ ગોળ લઈ આવે છે અને એમને એક પોતાની સક્ષમતા બતાવતા હોય છે પોતાની મજબૂતાઈ બરોબર એટલે એના ઉપરથી આવા મેળાઓ સર્જાતા હોય છે અને એ મુજબ એમને કન્યા પસંદગીનો મોકો મળતો હોય છે અને આ સમુદાયમાં એક આવો સાંસ્કૃતિક રિવાજ છે એમનો અને એ રિવાજ સ્વરૂપે પોતાના મંગેતરને નક્કી કરતા હોય છે અને આવી રીતે એ પોતાની એક સંસ્કૃતિને અનુરૂપ રહેતા હોય છે એટલે આ બધા મેળાઓ આપણને પૂછાતા હોય છે વારંવાર એટલે આ મેળાને યાદ રાખવા હોય તો આપણે એક થોડોક તો સોશિયલ માધ્યમનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે આપણે વાંચ્યું હોય તો પણ એનું વાંચેલું આપણે થોડું જોઈએ ચિત્ર સ્વરૂપે બરોબર તો એ આપણને થોડું વધારે યાદ રહેતું હોય છે જેમ કે મેં તમને મેળો જણાવ્યો એવી રીતે હવે મેળોને આપણે યુટ્યુબના માધ્યમથી જોઈએ કે આ મેળો ભરાય છે તો કેવી રીતે ભરાય છે બરોબર તો એ આપણે યુટ્યુબના જોઈએ તો એ બધી એક આપણને ચિત્ર સ્વરૂપે જોવા મળે છે તો એકદમ સરળ રીતે યાદ રહી જાય છે હા આપણે પરીક્ષામાં આપણે પછી મેળો પૂછાય તો આપણને એક વાંચેલું અને પ્લસ જોયેલું પણ નહીં યાદ આવે તો તમે એક સચોટ રીતે એનો જવાબ આપી શકો છો જેવી રીતે સાહેબ તમે લોક મેળાઓની વાત કરી તો લોક મેળાઓના માટે સ્ટુડન્ટને કેટલો સંદર્ભનું વાંચન કરવું જોઈએ કે કયા સંદર્ભો હા સમજ જો સાંસ્કૃતિક અને વારસામાં એક લોક મેળાઓના પ્રશ્નો નથી પૂછાતા હોતા પણ દરેક સમુદાયના છે બોલીઓના છે ચિત્રકળાના છે ભરતકામના પ્રશ્નો છે સ્થાપત્યના પ્રશ્નો છે આદિવાસી સમુદાયના છે આ દરેકના પ્રશ્નો પૂછાતા હોય છે પણ દરેકમાંથી એક એક પ્રશ્નો તો ઉઠાવતો જ હોય છે કેમ કે દરેક પરીક્ષાના સિલેબસમાં 10-15 માર્ક્સનું સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચનો રહેલા હોય છે એટલે કે 10-15 માર્ક્સનો એ લોકો સંદર્ભ ગ્રંથ આપતા હોય છે એમને પરીક્ષામાં સિલેબસમાં જેથી કરીને 15-20 ટોપિકો છે આપણે સાંસ્કૃતિક વારસાના એક દરેક ટોપિકનો એક એક પ્રશ્ન નીકળતા હોય છે આપણને વિદ્યાર્થીઓ મિત્રને મેળાનું ઊંડાણપૂર્વક વાંચવાની જરૂર હોતી નથી તો વિદ્યાર્થીઓ આટલું જ વાંચવાનું હોય છે કે એક તો સૌ પ્રથમ મેળો કયો મેળો ભરાય છે બરોબર મેળાનું નામ હોય પછી તો જે મેળાનું નામ હોય એ પ્રમાણે એમનો વિસ્તાર હોય એ મેળાનો કે કયા વિસ્તારમાં મેળો ભરાતો હોય છે અને બીજું એક કે મેળા કોઈ તારીખ પ્રમાણે નથી ભરાતા હોય એ તિથિ પ્રમાણે ભરાતા હોય છે તો એક તિથિ એમની યાદ રાખવાની હોય છે તિથિ અને એક એનું સ્થળ યાદ રાખવાનું હોય છે અને પ્લસ બીજું કે એક મેળાની વિશેષતા યાદ રાખવાની હોય છે જેમ કે તરણેતરનો મેળો છે તો તરણેતરનો મેળાની તિથિ અને એનું સ્થાન તો આપણને યાદ છે તો હવે મેળાની વિશેષતા શું છે એક આગવી વિશેષતા જે આપણને એવું કહીએ હવે આપણને એક જ વસ્તુ આપણા પ્રશ્નમાં હોય કે ક્ષત્રિયોનો મેળો એટલે સીધું આપણને તરણેતરના મેળાનું નામ યાદ આવી જાય તો એક એની વિશેષતા છે કે જે આપણને ક્ષત્રિય ઉપરથી પણ એ મેળાને આપણે ઉઠાવી લઈએ છીએ કે આ જ મેળો હશે બીજો કોઈ મેળો નહીં કેમ કે એક જ મેળાની એવી વિશેષતા હોય છે બરોબર પછી બનેવી બજાર શબ્દ છે
તરણેતરના મેળાનો, તો આ બનેવી બજાર શબ્દ આપણે વાંચ્યો હોય તો આપણને ખ્યાલ જ આવી કે આ તરણેતરના મેળાનો શબ્દ હોય છે, કેમ બનેવી બજાર છે, બરોબર. હવે આવા વિશેષતાના જે શબ્દો હોય છે અને મેળાની વિશેષતા હોય છે, બસ આટલું જ મેળાનું વાંચવાનું હોય છે. એક તો કે મેળાનું તિથિ, મેળાનું સ્થળ અને મેળાની વિશેષતા, આ ત્રણ વાંચ્યું એટલે ઇનફ થઈ ગયું. વિદ્યાર્થીઓને આનાથી વધારે વાંચવાની જરૂર રહેતી નથી મેળાઓ વિષયમાં. ક્યારેક ક્યારેક વર્તમાન પ્રવાહોને લઈને પણ ગુજરાતની લોક સંસ્કૃતિ માટેના પ્રશ્નો પૂછાતા હોય છે, તો વિદ્યાર્થી મિત્રોને એ પ્રશ્નો કેવી રીતે યાદ રાખવા? હા, વર્તમાન સ્વરૂપે એટલે કે વર્તમાન પ્રવાહનો પણ અભ્યાસક્રમમાં એક ટોપિક રહેલો હોય છે, અને વર્તમાન પ્રવાહમાં એ લોકોને સંસ્કૃતિ ઇન્ક્લુડ કરવી હોય તો પણ એ એક વર્તમાનમાં પ્રવાહનો પણ ક્વેશ્ચન અને સાથે સંસ્કૃતિનો પણ ક્વેશ્ચન આ રીતે ઇન્ક્લુડ કરીને એક પ્રશ્ન મૂકી દેતા હોય છે, જેથી કરીને આપણે વર્તમાન પ્રવાહ સ્વરૂપે કલા અને વારસાનો પ્રશ્ન કઈ રીતે યાદ રાખવો અને વર્તમાન પ્રવાહમાં રહીને કલા અને વારસાના સંસ્કૃતિના પ્રશ્નોને આપણે કઈ રીતે વાંચન કરવું, આ પ્રશ્નની એક સમસ્યા વિદ્યાર્થીઓને ઊભી થઈ ત્યારે એમને સૌ પ્રથમ તો સિઝનેબલ એટલે કે જેમ કે આપણે શિયાળાની ઋતુ હોય તો શિયાળાની ઋતુમાં મેળાઓ ઓછા ભરાતા હોય છે, બરોબર. અને ચોમાસું આવે છે, જે ચોમાસામાં વાતાવરણ એકદમ કુદરતી હોય છે, નેચરલી હોય છે, બરોબર. વરસાદની મોસમ હોય છે એટલે પ્રકૃતિ ચારે બાજુ ખીલી હોય છે, બરોબર. એટલે ત્યારે એડવેન્ચર પ્રકૃતિઓ ઊભી થતી હોય છે, જેમ કે તળાવો, ધોધો અને આ બધું પાણીથી ભરપૂર થઈ રહ્યું હોય ત્યારે સહેલાણીઓ એટલે કે આપણે પ્રવાસ નિગમ વધુ ઉત્પન્ન થતો હોય છે, ત્યારે પ્રવાસ સ્વરૂપે આપણને સ્થાપત્યના પ્રશ્નો પૂછાતા હોય છે કે કયું મંદિર ક્યાં આવેલું છે, બરોબર. કેમ કે પ્રવાસ ચોમાસાનો હોય તો વર્તમાન પ્રવાહ આપણે ચોમાસામાં કોઈ એક્ઝામ લેવાની હોય તો આપણે એ પ્રશ્ન એવી રીતે સંસ્કૃતિનો વાંચી શકીએ છીએ કે ચોમાસાનો સિઝન છે ત્યારે પ્રવાસીઓ બહુ એટલે કે આપણને બધાને પ્રવાસે જવાની ઈચ્છા થતી હોય છે, કુદરતી વાતાવરણ હોય છે, તો એ લોકો એક પ્રવાસ સ્વરૂપે સ્થાપત્યનો એટલે કે સ્થાપત્યનો પ્રશ્ન નીકળતા હોય છે. જેમ કે હમણે સરોત્રાનું મંદિર પૂછાયું હતું કે સરોત્રાનું મંદિર ક્યાં આવેલું છે, તો સરોત્રાનું મંદિર સાબરકાંઠા આવેલું છે. એક પ્રવાસી સ્વરૂપે તમે આવું સ્થાપત્ય નિહાળી શકતા હોય છો. અને પ્લસ બીજું, જેમ કે આપણે હવે જે આપણી સંસ્કૃતિ યુનેસ્કો છે આવી રીતના હેરિટેજ સાઇટો બનાવતા હોય છે. યુનેસ્કો જેમ કે આપણે ગુજરાતની ત્રણ હેરિટેજ સાઇટો સાઈટ છે, સૌ પ્રથમ 2004માં ચાંપાનેરને હેરિટેજ સાઇટ બનાવી છે, પછી 2014માં રાણકી વાવને હેરિટેજ સાઇટ બનાવી છે, અને પ્લસ એ વર્તમાન હમણાં જ અમદાવાદ શહેરને હેરિટેજ તરીકેનો દરજ્જો, હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો. તો આ પણ એક આપણી સંસ્કૃતિનો પ્રશ્ન છે અને વર્તમાન એમને હેરિટેજનો દરજ્જો આપ્યો હોવાથી એક વર્તમાન પ્રવાહનો પ્રશ્ન બધું પડે છે. અને પ્લસ બીજું કે જેમ કે વર્તમાન પ્રવાહ સ્વરૂપે એક જીઆઈ ટેગનો લોગો આપતા હોય છે સાંસ્કૃતિકને, જેમ કે કાસ્ટ કલાનો કોઈ નમૂનો હોય ઉત્તમ, પછી કોઈ અમુક જાતનો નમૂનો હોય, પછી અમુક શિલ્પનો નમૂનો હોય, આવી રીતે પછી અમુક ભરતકામનો નમૂનો હોય છે, એટલે એક જીઆઈ ટેગ. હમણાં જ આપણે 2011માં જીઆઈ, જે એક જ ઉદાહરણ આપું તો ભાલિયા ઘઉંને જીઆઈ ટેગનો લોગો આપેલો છે, જે ભાલિયા ઘઉં છે અને જીઆઈ ટેગનો લોગો આપેલો છે. એવી રીતે હવે આ જીઆઈ ટેગના જે ભાલિયા ઘઉં છે આપણે, એ ભાલિયા ઘઉંની વર્તમાન જ વાત કરીએ તો આ બે ભાલિયા ઘઉંને બે દેશોમાં નિકાસ કરવામાં આવી છે, શ્રીલંકા અને મ્યાનમાર જે આ બે દેશો છે એમાં ભાલિયા ઘઉંની નિકાસ કરવામાં આવશે. તો એક આ ભાલિયા ઘઉં પરથી આપણને એક પ્રશ્ન બનતો હોય છે કે એક ભાલિયા ઘઉં એક તો જીઆઈ ટેગ આપેલો મળેલો છે, અને પ્લસ બીજું કે આ કયા વિસ્તારમાં ભાલિયા ઘઉંની ઉપજ થાય છે, બરોબર. તો આ પણ પ્રશ્ન રહેતો હોય છે. એટલે આવી રીતે આપણે એક વર્તમાન પ્રવાહ સ્વરૂપને અનુરૂપ આપણે સંસ્કૃતિના પ્રશ્નોની તૈયારી કરી શકતા હોઈએ છીએ. જેવી રીતે સરે આપણને જણાવ્યું કે વર્તમાન પ્રવાહોના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો આપણે કેવી રીતે યાદ રાખી શકાય છે, તો બીજો પ્રશ્ન સાહેબ હું એ તમને પૂછવા માંગુ છું કે થોડા દિવસ પહેલા જે લેવાયેલી RFO ની એક્ઝામ છે તેમાં આપનું આ પુસ્તક વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપયોગી નીવડ્યું છે? હા, GPSC દ્વારા RFO ની 20/6/2021 ના રોજ પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી, અને આ પરીક્ષામાં મારા પુસ્તકની હું વાત કરું તો વિદ્યાર્થીઓને, આ વિદ્યાર્થીઓને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. જેમ કે ગુજરાત સંદર્ભનું મેં પુસ્તક બનાવ્યું છે, ગુજરાત કલા અને સંસ્કૃતિ દર્શન, એટલે કે ગુજરાતને જ લગતું, જેમાં મેં ગુજરાત કલા સંસ્કૃતિનો સમાવેશ કર્યો છે. અને ગુજરાત કલા સંસ્કૃતિના RFO ની પ્રી એક્ઝામમાં 18 ક્વેશ્ચનોમાંથી જયદીપભાઈ 14 ક્વેશ્ચનો બુકમાંથી બેઠા રિલેટેડ ઓનલી ફેક્ટ પ્રશ્નો પૂછાયા હતા, અને
એ ત્યારે જ પૂછાયા હતા કે આ પુસ્તકમાં અમે દરેક સંદર્ભ ગ્રંથોનો ઉલ્લેખ કરેલો છે, જેમ કે હસુતાબેન સેદાણીની બુક હોય, ગ્રંથ નિદાનમાંથી જોરાવરસિંહ જાદવ સાહેબની હોય, માહિતી વિભાગની બુકો હોય, આદિવાસી સંસ્કૃતિની અલગ અલગ બુકો હોય, વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશનની બુકો હોય, અતુલ્ય વારસાની ટીમના પ્રશ્નો હોય, અને સોશિયલ માધ્યમથીનો એટલે કે કોઈ જ સંદર્ભ બાકી નથી રાખ્યો જે એકદમ ઓથેન્ટિક હોય, એ દરેક ઓથેન્ટિક સંદર્ભ ગ્રંથોનો ઉલ્લેખ કરી અને દરેકનો નિચોડ કરી અને એક જ પુસ્તકમાં સમાવેશ કર્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને વધારે પુસ્તક જ વાંચવું ના પડે, બરોબર, અને પુસ્તક પણ શોર્ટ બનાવેલું છે જેથી કરીને વિદ્યાર્થીઓને ઓછા સમયમાં વધુ વાંચન થઈ જાય અને દરેક ટોપિક મળી જાય. અને અને આ વિષયની પુસ્તકની વિશેષતા બાબતે તમને બતાવું તો એમાં ટોપિક જ અમે એ રીતે સિલેક્ટેડ કર્યા છે કે જે અભ્યાસક્રમને અનુરૂપ હોય, જેમ કે દરેક સાંસ્કૃતિક કલા અને વારસાના 20 ટોપિકમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, જેમ કે આપણે કહીએ તો એક તો સંસ્કૃતિના ઇતિહાસ સ્વરૂપે એકાદો પ્રશ્ન પૂછાતા હોય છે, પછી લોક સમુદાયો, લોક બોલીઓ, પહેરવેશ, મેળાઓ, સ્થાપત્યો, ચિત્રકલાઓ, આદિવાસી સંસ્કૃતિ, દરિયાઈ સંસ્કૃતિ છે, આ બધામાંથી દરેકમાંથી એક એક પ્રશ્ન પૂછાશે, એટલે સિલેબસ વાઇઝ જ દરેક દરેક ટોપિકોનો અમે સમાવેશ કર્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓને અગવડ જ ના પડે. અને અમારું આ પુસ્તક આ રેફોર્મમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે, જે 18 માંથી 14 ક્વેશ્ચનો બેઠા લાઇનર વિદ્યાર્થીઓને સચોટ આપ્યા છે અને એ પ્રશ્નો અમે વિદ્યાર્થીઓને માર્ક કરીને પણ દર્શાવ્યા છે અને વિદ્યાર્થીઓના આ પ્રશ્નો બાબતે અમને ખૂબ જ સહકાર મળ્યો છે અને આ પુસ્તક વાંચતા એ લોકો ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે વિદ્યાર્થીઓ, જે અમને મારા પુસ્તક ઉપર ખૂબ જ ખુશી થાય છે કે વિદ્યાર્થીઓને આ પુસ્તક ઉપયોગી નીવડ્યું. અભિનંદન સાહેબ, ખૂબ ખૂબ આભાર. જેવી રીતે આપણને સરે જણાવ્યું કે ગુજરાતની લોક સંસ્કૃતિના હાલ બહુ બધા પુસ્તકો ઉપલબ્ધ છે અને બધા પુસ્તકોનો સમાવેશ એટલે કે ઓલ ઇન વન ગણાતું આ પુસ્તક ગુજરાત કલા અને સંસ્કૃતિ દર્શન આજે આપણી વચ્ચે સરે એમની મહેનતથી ઉપસ્થિત કરાવ્યું છે, બરોબર. જેવી રીતે સર તમે RFOની એક્ઝામ માટે જે બુક્સને રેફર કરી કે જેમનું ઉપયોગી વિદ્યાર્થીઓને કેટલું નીવડ્યું, તો ગુજરાત સરકારની આવનારી પરીક્ષાઓ કે આવનારી ભરતીમાં આપનું પુસ્તક વિદ્યાર્થી મિત્રોને કેવી રીતે ઉપયોગી નીવડશે? સરસ છે જયદીપભાઈ. જે RFOની પહેલા અમે આ પુસ્તક લોન્ચ કર્યું હતું, RFOની 15 દિવસ પહેલા જ પુસ્તક અમે લોન્ચ કર્યું હતું અને એ પુસ્તકને RFOમાં ઘણો બધો પ્રતિસાદ મળ્યો છે અમને. અને આવનારી પરીક્ષાઓમાં જે હોય GPSC 1-2 હોય અને 1-2 થી લઈ અને છેક ક્લાસ 3 સુધીની એટલે કે આવનારી STI છે, DYSO છે, બિન સચિવાલય છે, પંચાયત વિભાગની પરીક્ષાઓ છે અને PSI છે, આ દરેક પરીક્ષાના સિલેબસમાં સાંસ્કૃતિક વારસો હોય જ છે અને આ પુસ્તક બિન સચિવાલય, STI, DYSO દરેક એક્ઝામને ક્લાસ 1 થી કરી અને ક્લાસ 3 સુધીની દરેક એક્ઝામના સિલેબસને કવર કરે છે. અને આ પુસ્તક અમને આશા છે કે આ પુસ્તકે ટૂંક જ સમયમાં આટલો બધો બહોળો પ્રતિસાદ આપ્યો છે અને આવનારી દરેક એક્ઝામમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી અમને આશીષ શુભેચ્છાઓ છે વિદ્યાર્થીઓને, કે જે આ પુસ્તક એમને અગાઉની પરીક્ષાઓમાં પણ આવી જ રીતે RFOમાં જેમ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડ્યું અને એ પોતાની કારકિર્દીને એક ઉચ્ચતમ માર્ગે પહોંચાડી શકશે, એવી જ રીતે આ પુસ્તક એમને આવનારી અગાઉ પરીક્ષામાં પણ ઉપયોગી નીવડે એવી મારી એક લેખક વતી વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ છે. જેવી રીતે સરે આપણને જણાવ્યું કે આવનારી ગુજરાત સરકારની ભરતી કે પરીક્ષાઓમાં કેવી રીતે પુસ્તક ઉપયોગી નીવડી શકે છે, સર વિદ્યાર્થી મિત્રોને એ જણાવો કે આપનું આ સરસ પુસ્તક ગુજરાત કલા અને સંસ્કૃતિ દર્શન વિદ્યાર્થીઓને કેવી રીતે મળી શકશે? ગુજરાતના દરેક સ્ટોલ બુકમાં એટલે કે વિદ્યાર્થીઓના નજીકના દરેક સ્ટોલ બુકમાં ઉપલબ્ધ કરાવ્યું છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ પરચેઝ કરવા માંગતા હોય ત્યારે અત્યારે વિદ્યાર્થી દરેક વિદ્યાર્થી સોશિયલ માધ્યમથી સંકળાયેલો જ છે અને ત્યારે એ ઓનલાઈન પણ પરચેઝ કરવા માંગતા હોય ત્યારે GVBooks.in વેબસાઇટ પરથી પણ ઓનલાઈન પરચેઝ કરી શકશે, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરચેઝ કરતા હોય છે અને એવી રીતે એમને એક અમુક ડિસ્કાઉન્ટ થ્રુ પણ આ પુસ્તક મળી રહેશે. સરસ. વિપુલ સર આપણને વાત કરી કે આ પુસ્તક તમને કેવી રીતે ઉપલબ્ધ થઈ શકશે, તો હવે અંતમાં સર હું તમને એ પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓની આગવી કારકિર્દી માટે તમે વિદ્યાર્થીઓને શું શુભ સંદેશ પાઠવવા માંગશો? જી હા સાહેબ,
ગુજરાતનો દરેક વિદ્યાર્થીને એક સપનું હોય છે કે ગુજરાત સરકારની સેવાકીયમાં એક સરકારી કર્મચારી અને અધિકારી તરીકે જોડાઈ અને પોતાની સેવા આપી શકે. ત્યારે વિદ્યાર્થીઓને હું એક જ સંદેશ આપીશ કે વિદ્યાર્થી પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એક સારો અધિકારી સારો કર્મચારી બને અને આ પરીક્ષા પાસ કરવા માટે એ પોતાના મા બાપના સપનાઓ અને એક પોતાની આગવી ઓળખ ઊભી કરવા સમાજમાં એ અજોડ મહેનત કરે, દિવસ રાત મહેનત કરી અને પરીક્ષાઓ પાસ કરે એ માટે હું એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.